तो बाळको आपणे घन कचरो आणि पहिला व्हिडिओ ने अंदर भण्या હવે જે આપણે ટોપિક ભણવા જઈએ છીએ જે છે હોસ્પિટલમાંથી નીકળતો કચરો અને બીજું છે ઇલેક્ટ્રોનિક કચરો એટલે કે ઈ વેસ્ટ બરોબર હવે નેક્સ્ટ ટોપિક આપણો કયો છે હોસ્પિટલમાંથી નીકળતો કચરો અને ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો બરોબર ઘન કચરાનો ટોપિક ત્યાં પૂરો થઈ ગયો પહેલા જે પહેલા કચરો ભણ્યા કે ઘન કચરાના નિકાલની રીત આપણે ત્રણ ભણ્યા ઓપન ડમ્પિંગ ગ્રાઉન્ડ સેનેટરી લાઈન ફિલ્સ અને ત્રીજું છે એને ત્રણ ભાગમાં વહેંચી દેવો જે વિઘટનીય પુનઃચક્રિય અને જે અવિઘટનીય હવે આપણે રીત ભણીએ હોસ્પિટલનો કચરો હવે જે હોસ્પિટલો માંથી જે કચરો નીકળતો એની અંદર શું રહેલું હોય એની અંદર ભારે જંતુનાશકો રહેલા હોય બરોબર ડિસઇન્ફેક્ટન્ટ્સ જેને કહીએ આપણે ભારે ડિસઇન્ફેક્ટન્ટ્સ રહેલા હોય જંતુનાશકો રહેલા હોય બીજું હાનિકારક રસાયણો રહેલા હોય અને ઘણા બધા રોગકારક સૂક્ષ્મ જીવો પણ રહેલા હોય જે હોસ્પિટલમાંથી કચરો બહાર નીકળે છે હોસ્પિટલ માંથી જે કચરો બહાર નીકળે છે એમાં શું શું હોય એની અંદર ભારે જંતુનાશકો હોય હાનિકારક રસાયણો હોય અને રોગકારક સૂક્ષ્મ જીવો પણ એની અંદર હોય શકે છે જો આવા કચરાનો નિકાલ પહેલા કોઈ સારવાર ન કરવામાં આવે તો એ બહુ હાનિકારક હોય છે બરોબર એટલા માટે આવા કચરાના નિકાલ માટે સારવાર પહેલા ખૂબ જ જરૂરી છે આવા કચરાના નિકાલ પહેલા સારવાર ખૂબ જ જરૂરી છે હોસ્પિટલમાંથી જે કચરો નીકળે એને સીધે સીધો તમે એને દૂર કરી શકો નહીં એ કચરાની પહેલા શું કરવી પડે સારવાર કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે નીકળી ઘણી બધી બીમારીઓ ફેલાવી શકે છે બરોબર હોસ્પિટલમાં જે કચરો જે નીકળે છે એના લીધે ઘણી બધી બીમારીઓ ફેલાઈ શકે છે એની પહેલાના વિડીયોમાં આપણે જોયું છે એના લીધે ટાઇફોઇડ ડિસેન્ટ્રી કમળો બરોબર એની જેવી બીમારીઓ ફેલાય છે કોલેરા આવી બધી બીમારીઓ ફેલાય એવું આપણે કીધું હોસ્પિટલમાંથી નીકળતું દૂષિત પાણી વિશે વાત કરી અહીંયા હોસ્પિટલમાંથી નીકળતા ઘન કચરા વિશે વાત કરીએ છીએ હોસ્પિટલમાંથી જે ઘન કચરો નીકળે એમાં શું શું હોય તો કે એની અંદર ભારે જંતુનાશકો હોય હાનિકારક રસાયણો રહેલા હોય અને રોગકારક સૂક્ષ્મ જીવો રહેલા હોય હવે જો આનો નિકાલ તમે સારવાર કર્યા વગર કરી દો તો એના લીધે ઘણી બધી બીમારીઓ ફેલાઈ શકે છે તો હોસ્પિટલમાંથી જે ઘન કચરો નીકળે છે એના નિકાલ માટે આપણે ઇનસાઇનરેટર્સનો ઉપયોગ કરવો જોઈએ હોસ્પિટલમાંથી જે કચરો નીકળે છે એના માટે તેને શોનો ઉપયોગ કરવો જોઈએ ઇનસાઇનરેટર્સ ઇનસાઇનરેટર્સનું બીજું નામ છે જૈવ ભઠ્ઠી બરોબર જે કચરો બહાર નીકળે પહેલા એને ભઠ્ઠીઓ જે હોય ને ઇનસાઇનરેટર હોય એની અંદર બાળી દેવો જોઈએ અને પછી એનો નિકાલ કરવો જોઈએ તેથી ઓલા બધા સૂક્ષ્મ જીવો એની મરી જાય બરોબર હોસ્પિટલમાંથી નીકળતા ઘન કચરાના નિકાલ માટે તેમને શેનો ઉપયોગ કરવો જોઈએ ઇનસાઇનરેટર્સનો ઉપયોગ કરવો જોઈએ જેથી અંદર રહેલા સૂક્ષ્મ જીવો જંતુનાશકો ભારે ધાતુઓ ભારે રસાયણો એ બધા જે છે એ મરી જાય બરોબર એ નિષ્ક્રિય થઈ જાય એ પછી હવે હાનિકારક અસર ઉપર ન કરી શકે જેથી કોઈ બીમારી થઈ શકે નહીં પ્રદૂષણ ફેલાય નહીં થઈ ગયું હોસ્પિટલમાંથી નીકળતો ઘન કચરો હોસ્પિટલમાંથી જે ઘન કચરો નીકળે છે તેના માટે શું કરવું જોઈએ તો કે ઇનસાઇનરેટર્સનો ઉપયોગ કરવો જોઈએ હાલ હવે નેક્સ્ટ પોઈન્ટ છે ઈ કચરો ઇલેક્ટ્રોનિક કચરો અથવા તો ઈ વેસ્ટ તો ઈ પોઈન્ટ આપણે જોઈએ હવે ઈ કચરાની અંદર કોનો કોનો સમાવેશ થાય તો કે ઈ કચરાની અંદર એવા કોમ્પ્યુટર્સ કે જેનું હવે રિપેરિંગ થઈ શકતું નથી બરોબર એટલે સમારકામ ન થઈ શકે તેવા કોમ્પ્યુટર્સ એવા કોમ્પ્યુટર્સ કે જેનું રિપેરિંગ ન થઈ શકે જેનું સમારકામ ન થઈ શકે અને બીજા એવા સાધનોનો પણ સમાવેશ થાય છે બરોબર એવા કોમ્પ્યુટર્સ કે જેનું સમારકામ થઈ શકતું નથી અને બીજા અન્ય સાધનો જે હોય દાખલા તરીકે મોબાઈલ છે ચાર્જર છે જેનો કોઈ રિપેરિંગ થઈ શકતું નથી એ બધાને તમે કોની અંદર ગણી લો છો ઇલેક્ટ્રોનિક વેસ્ટ અથવા તો ઈ કચરાની અંદર ગણી લેવામાં આવે છે બરોબર એવા કોમ્પ્યુટર્સ કે જેનું સમારકામ ન થઈ શકે અને અન્ય બીજા સાધનો કે જેનું સમારકામ ન થઈ શકે તેને આપણે ઈ વેસ્ટ અથવા તો ઇલેક્ટ્રોનિક કચરામાં ગણવામાં આવે છે બરોબર હવે આ ઈ વેસ્ટ નું શું કરવામાં આવે કાં તો ઈ વેસ્ટ ને લેન્ડફિલ્સ માં દાટી દેવામાં આવે છે પહેલો રસ્તો શું છે ઈ વેસ્ટ માટે શું કરવામાં આવે છે કાં તો એને લેન્ડફિલ્સ ની અંદર દાટી દેવામાં આવે છે અને કાં તો એને જૈવ ભઠ્ઠી અથવા ઇનસાઇનરેટર્સ માં બાળી દેવામાં આવે છે ઈ વેસ્ટ ને કાં તો ખાડામાં અથવા લેન્ડફિલ્સ માં દાટી દેવામાં આવે છે અથવા તો એને જૈવ ભઠ્ઠીમાં બાળી દેવામાં આવે છે ઈ વેસ્ટ ને કાં તો ખાડામાં દાટી દેવામાં આવે છે લેન્ડફિલ્સ માં દાટી દેવામાં આવે છે અથવા તો એને જૈવ ભઠ્ઠી ઇનસાઇનરેટર્સ માં બાળી દેવામાં આવે છે બરોબર હવે વિકસિત દેશોમાં બનતો અડધો ઈ કચરો બરોબર વિકસિત દેશો અમેરિકા ફ્રાન્સ ઇંગ્લેન્ડ જર્મની આપણે વિકસિત દેશો તો વિકસિત દેશોમાં બનતો અડધાથી વધુ ઈ કચરો વિકાસશીલ દેશો જેવા કે ચીન ભારત પાકિસ્તાનમાં મોકલી દેવામાં આવે છે મોટા મોટા દેશો હોય વિકસિત દેશો એની અંદર જે ઈ કચરો બનતો હોય એ બધો ઈ કચરો ક્યાં મોકલી દેવામાં આવે છે ભારત પાકિસ્તાન ચીન જેવા વિકાસશીલ દેશોમાં મોકલી દેવામાં આવે છે આમ તો ચીન હવે વિકાસશીલ દેશ નથી ચીન હવે વિકસિત દેશ છે ભારત અને પાકિસ્તાન બે વિકાસશીલ દેશ ક્યાં છે તો વિશ્વના વિકસિત દેશોમાં રહેલો ઈ કચરો
કે ચીન પાકિસ્તાન ભારત જેવા વિકાસશીલ દેશોમાં મોકલી દેવામાં આવે છે. રેડી, હવે અહીંયા કરશો હું તમે, માનો કે ભારત પાકિસ્તાન ચીન ની અંદર શું કરવામાં આવે છે અથવા એમ કે ઈ કચરાનું શું કરીએ છીએ આપણે, એ ઈ કચરાનું પુનઃચક્રીકરણ કરવામાં આવે છે. બરોબર, જે ઈ કચરો ભારત પાકિસ્તાન ચીન ની અંદર આવે છે તો ભારત પાકિસ્તાન ચીન એ ઈ કચરાનું શું કરે છે, પુનઃચક્રીકરણ કરે છે. અને પુનઃચક્રીકરણ કરીને શું શું કરે છે, તો પુનઃચક્રીકરણ કરીને કોપર, આયર્ન, સિલિકોન, નિકલ, ગોલ્ડ આની જેવી ધાતુઓ એમાંથી આપણે જુદી પાડીએ છીએ. કોમ્પ્યુટર માંથી આપણે ગોલ્ડ જુદી પાડીએ, બોલો વિચાર આવે ક્યારેક? બરોબર, તો કોપર, આયર્ન, સિલિકોન, નિકલ, ગોલ્ડ જેવી ધાતુઓ એ પુનઃ ચક્રીયકરણ દરમિયાન આ ઈ કચરામાંથી છૂટી પાડવામાં આવે છે. ઈ કચરામાંથી પુનઃ ચક્રીયકરણ દરમિયાન કઈ ધાતુઓ છૂટી પાડવામાં આવે છે? કોપર, આયર્ન, સિલિકોન, નિકલ, ગોલ્ડ આના જેવી ધાતુઓને આપણે છૂટી પાડીએ છીએ. ઈ કચરાના પુનઃ ચક્રીયકરણ દરમિયાન વિકાસશીલ દેશોમાં કઈ કઈ ધાતુઓને છૂટી પાડવામાં આવે છે? કોપર, આયર્ન, સિલિકોન, નિકલ, ગોલ્ડ જેવી ધાતુઓ ઈ કચરાના પુનઃ ચક્રીયકરણ દરમિયાન આપણે છૂટી પાડીએ છીએ. બરોબર, હવે પુનઃચક્રીકરણ વિકસિત દેશોમાં થાય છે, એવું નથી કે પુનઃચક્રીકરણ વિકાસશીલ દેશોમાં થાય છે. પુનઃચક્રીકરણ વિકસિત દેશોમાં કરવામાં આવે છે અને પુનઃચક્રીકરણ વિકાસશીલ દેશોમાં કરવામાં આવે છે. પણ જે વિકસિત દેશોમાં પુનઃચક્રીકરણ કરવામાં આવે છે એ ખાસ સાધનોની મદદથી કરવામાં આવે છે, ખાસ સુવિધાઓની મદદથી કરવામાં આવે છે. બરોબર, વિકસિત દેશોમાં પુનઃચક્રીકરણ ખાસ સુવિધાઓ વડે કરવામાં આવે છે અથવા વિકસિત દેશોમાં પુનઃચક્રીકરણ માટે ખાસ સુવિધાઓ આપવામાં આવે છે. જયારે વિકાસશીલ દેશોમાં પુનઃચક્રીકરણ કોણ કરે છે? મજૂરો. બરોબર, વિકસિત દેશો છે એ પુનઃચક્રીકરણ કરે, પણ ત્યાં પુનઃચક્રીકરણ માટે ખાસ સુવિધાઓ આપવામાં આવે છે. પણ ભારત, પાકિસ્તાન, ચીન જેવા વિકાસશીલ દેશોમાં પુનઃચક્રીકરણ કોણ કરે છે? મજૂરો કરે છે. કોઈ ખાસ સુવિધાઓ એમને આપવામાં આવતી નથી. એટલે જયારે આ મજૂરો આ કચરાનું પુનઃચક્રીકરણ કરતા હોય ત્યારે આ બધી ભારે ધાતુઓના સંપર્કમાં આવી શકે છે. બરોબર, જયારે જયારે મજૂરો ઈ કચરાનું પુનઃચક્રીકરણ કરતા હોય ત્યારે આ બધી ભારે ધાતુઓના સંપર્કમાં આવી શકે છે અને આથી એમને કંઈક ને કંઈક નુકસાન થવાના ચાન્સીસ છે. જો વિકસિત દેશો પાસે ઈ કચરાનું પુનઃચક્રીકરણ કરવા માટે ટેકનોલોજી છે, વિકસિત દેશો પાસે ઈ કચરાનું પુનઃચક્રીકરણ કરવા માટે ટેકનોલોજી છે, પણ આપણી પાસે ઈ કચરાનું પુનઃચક્રીકરણ કરવા માટે ટેકનોલોજી નથી. આપણે ત્યાં ઈ કચરાનું પુનઃચક્રીકરણ કોણ કરે છે? મજૂરો કરે. બરોબર, અને આથી મજૂરો એ સીધે સીધા ભારે ધાતુઓના સંપર્કમાં આવવાથી એમને કોઈક ને કોઈક નુકસાન થવાની સંભાવના રહેલી છે. રેડી, ઈ કચરાના પુનઃચક્રી ઈ કચરા માટે જઈને પુનઃચક્રીકરણ એક જ રસ્તો છે. ઈ કચરા માટે પુનઃચક્રીકરણ એક જ રસ્તો છે, પણ તે પર્યાવરણને નુકસાન ન કરે તે રીતે કરવું જોઈએ. ઈ કચરો છે એના માટે કોઈ રસ્તો નથી. આપણી પાસે એક લેન્ડફિલ છે, પણ લેન્ડફિલ છે એ સારી રીત નથી. તમે કેટલાક ખાડામાં તમે કોન્ક્રીટ નાખતા છો. બરોબર, એટલે લેન્ડફિલ પણ સારી રીત નથી. પછી ઇન્સાઇડરેટર છે, બાળી દેવામાં આવે છે, ઠીક છે. બરોબર, એની રીત છે. અને ત્રીજી રીત શું છે? પુનઃચક્રીકરણ. તો ઈ કચરાના નિકાલ માટે શ્રેષ્ઠ રીત કઈ છે? લેન્ડફિલ, જૈવભઠ્ઠી અને પુનઃચક્રીકરણ માંથી શ્રેષ્ઠ રીત કઈ છે? પુનઃચક્રીકરણ. પણ પુનઃચક્રીકરણ કઈ રીતે કરવું જોઈએ? પર્યાવરણને નુકસાન ન થાય, મજૂરોને નુકસાન ન થાય તેવી રીતે કરવું જોઈએ. રેડી, તો આ ટોપિકની અંદર મેં તમને ભણાવ્યું ઈ કચરા વિશે. ઈ કચરા વિશે મેં તમને કીધું કે કોમ્પ્યુટર કે જેનું સમાન કામ ન થઈ શકે અને બીજા સાધનો કે જેનું સમાન કામ ન થઈ શકે તે બધું ઈ કચરાની અંદર આવે છે. ઈ કચરાનો બે રીતે નિકાલ થાય છે, અત્યારે તો લેન્ડફિલ્સ દ્વારા અને ઇન્સાઇનરેટર્સમાં બાળીને કરવામાં આવે છે. બરોબર, હવે વિકસિત દેશો જે છે એમાં ઘણો બધો ઈ કચરો બનતો હોય છે, તો ઈ કચરાને વિકાસશીલ દેશોની અંદર મોકલી દેવામાં આવે છે, જેવા કે ભારત, ચીન અને પાકિસ્તાન. પણ વિકસિત દેશોમાં જયારે આ જે ઈ કચરો છે એનું પુનઃચક્રીકરણ થાય અને વિકાસશીલ દેશોમાં જે પુનઃચક્રીકરણ કરવામાં આવે, વિકસિત દેશોમાં ઈ કચરાનું પુનઃચક્રીકરણ કરીએ છીએ તો એમાં બહુ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જયારે વિકાસશીલ દેશોમાં કચરાનું પુનઃચક્રીકરણ જે છે એ મજૂરો વડે કરવામાં આવે છે. અને મજૂરો જયારે પુનઃચક્રીકરણ કરતા હોય ત્યારે કોપર, આયર્ન, સિલિકોન, નિકલ, ગોલ્ડ જેવી ધાતુઓ એમાંથી જુદી પાડતા, એટલે સીધે સીધું એના સંપર્કમાં આવવાના ચાન્સીસ હોય છે અને આથી એને બીમારી થવાની શક્યતા રહે છે. બરોબર, તો વિકસિત દેશોમાં પુનઃચક્રીકરણ કરવા માટેની ખાસ સુવિધાઓ છે, ખાસ ટેકનોલોજીસ છે, ત્યારે વિકાસશીલ દેશોમાં ઈ કચરાનું પુનઃચક્રીકરણ કરવા માટેની કોઈ ટેકનોલોજી છે નહીં. આથી મજૂરો એના સીધા સંપર્કમાં આવવાથી એમને નુકસાન થવાની સંભાવના છે. અને ઈ કચરાના નિકાલ માટે એક જ રસ્તો છે, એનો પુનઃચક્રીકરણ. અને પુનઃચક્રીકરણ પણ પર્યાવરણને નુકસાન ન થાય તેવી રીતે આપણે કરવું જોઈએ. રેડી, તો આ થઈ ગયો તમારો હોસ્પિટલનો કચરો અને ઈ કચરાના ટોપિક. ઓકે, થેન્ક યુ.